સુબોધજીના માધ્યમથી આપણે શ્રીમદ ભાગવતજીનું દર્શન કરશું. શ્રીમદ ભાગવતજીના ત્રણ સ્વરૂપ છે, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. આધિ ભૌતિક સ્વરૂપ કે જેને આપણે આંખથી જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, તો આપની સામે પોથીજી સ્વરૂપે શ્રીમદ ભાગવતજી બિરાજે છે. એ ભાગવતજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજીની અંદર રહેલા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સકલ વેદાર્થ, એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને શ્રીમદ ભાગવતજીનું આધિ દૈવિક સ્વરૂપ એટલે દ્વાદશાંગો વૈ પુરુષ. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ એ ભગવાન શ્રી કૃષ્ણના શ્રીજી બાવાના દ્વાદશ શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. શ્રીજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજી. વાંગમય એટલે શું? જ્યારે કોઈ વક્તા શ્રીમદ ભાગવતજીની કથાનું રસવર્ષણ કરતા હોય ત્યારે એના મુખમાંથી માત્ર શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. શબ્દ દ્વારા ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે, એટલા માટે ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. શ્રી આચાર્ય ચરણ બહુ સુંદર આજ્ઞા કરે છે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉગતા ભાગવતે ગુડા પ્રગટા અપિ કુત્રચિત. ભગવાને જુદા જુદા સ્વરૂપો લઈ જુદા જુદા નામો દ્વારા જગતમાં જે લીલાઓ કરી છે એ બધી લીલાઓ શ્રીમદ ભાગવતજીમાં ગોળ રૂપે વર્ણવવામાં આવી છે. પણ બીજું કોઈ કે એવું સ્થાન છે કે ભગવાનની આ બધી લીલાઓનું આપણને પ્રગટ દર્શન થાય છે? એ સ્થાન કયું? કે એ સ્થાન એટલે શ્રીજી બાવાનું સ્વરૂપ. તો આપણે થોડું એનું દર્શન કરીએ કે શ્રીમદ ભાગવતજીનો કયો સ્કંદ ઠાકોરજીના કયા શ્રીઅંગનું સ્વરૂપ છે, કઈ લીલાનું એમાં નિરૂપણ છે, અને શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથના કયા ગ્રંથ સાથેની સંગતિ મળે છે. તો શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ ઠાકોરજીનો દક્ષિણ એટલે કે જમણા ચરણારવિંદનું સ્વરૂપ, અધિકાર લીલા અને 16 ગ્રંથમાં પંચપદ્યાની ગ્રંથ સાથે સંગતિ મળે છે. બીજો સ્કંદ સાધન લીલા, ઠાકોરજીનો વામ એટલે કે ડાબો ચરણારવિંદ, જલભેદ ગ્રંથ. તૃતીય સ્કંદ સર્ગલીલા, ઠાકોરજીનો દક્ષિણ બાહુ જમણી ભુજા, જે ઠાકોરજી કટી ઉપર ધારણ કરી છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ. ચોથો સ્કંદ વિસર્ગલીલા, પ્રભુનો વામ બાહુ ડાબી ભુજા, 16 ગ્રંથમાં એની સંગતિ છે, ચતુશ્લોકી ગ્રંથ. પાંચમો સ્કંદ છે સ્થાન લીલા, ઠાકોરજીના દક્ષિણ સાથળનું સ્વરૂપ, યમુનાષ્ટક ગ્રંથ. છઠ્ઠો સ્કંદ છે પોષણ લીલા, પુષ્ટિ લીલા, ઠાકોરજીનું ડાબુ સાથળ અને છે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ. શ્રીમદ ભાગવતજીનો સાતમો સ્કંદ છે ઉતે લીલા, ઠાકોરજીનો જમણો શ્રીહસ્ત વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ. આઠમો સ્કંદ છે મન્વંતર લીલા, ઠાકોરજીના દક્ષિણ સ્તનનું સ્વરૂપ, 16 ગ્રંથમાં નવરત્ન ગ્રંથ. નવમો સ્કંદ છે ઈશાનું કથા લીલા, ઠાકોરજીના ડાબા એટલે કે વામ સ્તનનું સ્વરૂપ, ભક્તિવર્ધિની ગ્રંથ. દસમો સ્કંદ પ્રભુની નિરોધ લીલા અને ઠાકોરજીના હૃદય કમલનું સ્વરૂપ, એ છે નિરોધ લક્ષણ ગ્રંથ. અગિયારમો સ્કંદ મુક્તિ લીલા, ઠાકોરજીના શ્રી મસ્તકનું સ્વરૂપ, સંન્યાસ નિર્ણય ગ્રંથ. અને બારમો સ્કંદ છે પ્રભુની આશ્રય લીલા, વામ શ્રીયસ્ત જેને ઠાકોરજી ઊંચો કરીને પોતાના ભક્તોને બોલાવે છે.
અને છે કૃષ્ણાશ્રય ગ્રંથ. આ રીતે એક એક સ્કંદ ઠાકોરજીના એક એક શ્રીઅંગનું સ્વરૂપ છે. એટલા માટે શ્રીમદ ભાગવતજીએ શ્રીજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ કહેવાય છે. આપણી સન્મુખમાં શ્રીમદ ભાગવતજીની પોથી બિરાજે, ક્યારે એને માત્ર પોથી નહીં સમજશો પણ દ્વાદશ શ્રીઅંગ સ્વરૂપે સાક્ષાત શ્રીજી બાવા આપણી સન્મુખ બિરાજે છે, એવો જ ભાવ વૈષ્ણવે કરવો જોઈએ. એટલે તો પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી, કોઈ વૈષ્ણવના ઘરે ઠાકોરજીની સેવા ના બિરાજતી હોય તો શ્રીમદ ભાગવતજીના ગ્રંથને ભોગ ધરીને પણ વૈષ્ણવ લે ભાગવતજીનું સેવન પણ કરી શકાય છે, કારણ કે પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. હવે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ એક સ્થાન એવું છે કે જેમાં ઠાકોરજીની આ બધી લીલાઓના પ્રગટ આપણને દર્શન થાય છે, તો એ સ્થાન કયું? તમે જ્યારે નાથદ્વારા જાઓ છો, હમણાં ઉષ્ણકાળના દિવસે છે, તમે નાથદ્વારા જાઓ અને શ્રીજી બાવાના સ્વરૂપના દર્શન કરો કે ઉષ્ણકાળના કોઈ શ્રીજી બાવાના ચિત્રજીનું તમે દર્શન કરો. શ્રીજી બાવાની જે પીઠિકા છે એ પીઠિકામાં જેટલા પણ ચિહ્નો છે એ બધા ચિહ્નોની સંગતિ શ્રીમદ ભાગવતજીમાં રહેલી પ્રભુની લીલાઓની સાથે મળે છે. શ્રીમદ ભાગવતજીની સંપૂર્ણ લીલાઓનું દર્શન આપણને શ્રીજી બાવાની પીઠિકામાં થાય છે. સૌથી પહેલા એ સમજીએ કે શ્રીમદ ભાગવતજીમાં નવધા ભક્તિનું દર્શન કરવામાં આવ્યું છે, નવ પ્રકારની ભક્તિ બતાવી છે. તો શ્રીજી બાવાની પીઠિકામાં જે સર્પનું દર્શન થાય છે, સર્પ એ ચક્ષુ શ્રવા છે, કાનથી સાંભળે, એ શ્રવણ ભક્તિનું પ્રતીક છે. શ્રીજી બાવાના મસ્તક ઉપર એક શુક એટલે પોપટનું દર્શન થાય છે, પોપટ એ કીર્તન ભક્તિનું સ્વરૂપ છે. પીઠિકામાં એક તરફ બે મુનિ અને એક તરફ એક મુનિ, ત્રણ મુનિ બિરાજે છે, સ્મરણ ભક્તિનું સ્વરૂપ છે. પીઠિકામાં ડાબી બાજુ મેષ એટલે કે ઘેટાનું ચિહ્ન છે, એ પાદ સેવન ભક્તિનું સ્વરૂપ છે. શ્રીજી બાવાની પીઠિકામાં જમણી બાજુ બે મયુર એટલે મોરના ચિહ્ન છે, અર્ચન ભક્તિનું સ્વરૂપ છે. ડાબી બાજુ એક નાગ એટલે કે સર્પનું દર્શન થાય છે, જે વંદન ભક્તિનું સ્વરૂપ છે. ડાબી બાજુ ચરણારવિંદ પાસે બે ગાયના ચિહ્ન છે, એ આત્મનિવેદન ભક્તિનું સ્વરૂપ છે. અને બીજી ગાય એ દાસ્ય ભક્તિનું સ્વરૂપ છે. અને જમણી બાજુ સિંહનું દર્શન થાય છે, એ સાખ્ય ભક્તિનું સ્વરૂપ છે. નવધા ભક્તિનું દર્શન શ્રીજી બાવાની પીઠિકામાં થાય છે. અને આ બધા ચિહ્નો આપણને ચારે ચાર જીવાત્માની યોનિઓનું પણ દર્શન કરાવે છે. ચાર પ્રકારની જીવની યોનિ છે. સૌથી પહેલું જરાયુ જીવનિ, એટલે જે માતાના ઉદરમાંથી સીધો જન્મે છે એને કહેવાય જરાયુ જીવની. તો કે મુનિ, મેષ, સિંહ અને ગાય એ જરાયુ જીવનીનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાર પછી આવે છે અંડજીઓની, કે જે ઈંડામાંથી જેનો જન્મ થાય, તો કહે છે કે સર્પ, શુક અને મયુર એ અંડજીઓનીના જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાર પછી ઉદ્ભિજીઓની, જમીનમાં આપણે વાવીએ અને આકાશ તરફ જે ઉગે એટલે જેટલી પણ વૃક્ષ અને વનસ્પતિ છે આ જગતમાં એ બધી ઉદ્ભિજીઓનીમાં આવે. શ્રીજી બાવાએ પોતાના શ્રીકંઠમાં જે વૈજયંતી માલા ધારણ કરેલી છે એ વૈજયંતી માલાના પુષ્પો ઉદ્ભિજ યોનીનું પ્રતિનિધિત્વ કરે છે. અને ચોથી સ્વેદજ યોની, જેટલા પણ સૂક્ષ્મ જીવ જંતુ કીડા મકોડા બધા સ્વેદજ યોનીમાં આવે, તો શ્રીજી બાવાએ ધારણ કરેલી વૈજયંતી માલામાં રહેલા જે પુષ્પમાલના કીટકો છે એ સ્વેદજ યોનીનું દર્શન કરાવે છે. ચારે ચાર યોનીઓનું દર્શન શ્રીજી બાવાના શ્રીઅંગમાં આપણને થાય છે. હવે એક એક ચિહ્નો સાથે જો આપણે ભાગવતજીની લીલાની સંગતિ કરીએ તો સૌથી પહેલા શ્રીજી બાવાના મસ્તક ઉપર શુક એટલે કે પોપટનું ચિહ્ન બિરાજે છે. તો પ્રથમ સ્કંદમાં પરીક્ષિતના ઉદ્ધાર માટે શુકદેવજીનું આગમન થયું. એ શુકદેવજી એ ઠાકોરજીની નિત્ય લીલામાં લીલા શુકના સ્વરૂપે વિહાર કરે છે. જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગી હવેલીઓમાં
જન્માષ્ટમી પછી ઠાકોરજીના નિજ મંદિરમાં સુખ ત્યાં આવે છે, એટલે વસ્ત્રનો એવો પોપટ બનાવીને પ્રભુની સામે ખેલવા માટે ત્યાં આવે છે. આ સુખ એટલે કે ઠાકોરજીની નિત્ય લીલામાં બિરાજતો લીલા સુખ અને સ્વામીજીનો અત્યંત પ્રિય એવો સુખ છે. કહેવાય કે આ સુખ નિત્ય રાધે રાધે રાધેનું રટન કર્યા કરે. એકવાર સ્વામીજી ત્યાં પધાર્યા અને સુખને આજ્ઞા કરી કે સુખ રાધા રાધા મામ વદ વદ કૃષ્ણ કૃષ્ણ, તું રાધા રાધાનું ઉચ્ચારણ નહીં કર પણ આજથી તું કૃષ્ણ કૃષ્ણનું ઉચ્ચારણ કર, કારણ કે કૃષ્ણનું નામ મને સૌથી વધારે પ્રિય છે. અને કહેવાય કે જે દિવસથી રાધાજીએ કૃષ્ણ નામની દીક્ષા આ લીલા સુખને આપી ત્યારથી એ સુખ કૃષ્ણ કૃષ્ણનું રટન કર્યા કરે છે. અને કૃષ્ણદાસ મેઘનના પ્રસંગમાં જે વાર્તામાં આવે છે એ જ સુખનું ત્યાં આપણને દર્શન થાય છે. અને જો શ્રીજી બાવા કેવા છે કે પોતાના પ્રિય છે એ બધાને ચરણમાં સ્થાન આપે છે, પણ પોતાના પ્રિયનો જે પ્રિય છે એટલે કે સ્વામીજીનો પ્રિય લીલા સુખ છે એને શ્રીજી બાવાએ પોતાના મસ્તક ઉપર સ્થાન આપ્યું છે. શ્રીનાથજીની પીઠિકામાં એક ચિહ્ન સર્પનું આવે છે, એની સંગતિ પણ પ્રથમ સ્કંદની લીલા સાથે મળે. સુખદેવજીને જે તક્ષક નાગ કરડવાનો શ્રાપ મળ્યો છે એ લીલાની સાથેની સંગતિ થાય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એક બે ગાયોનો યુગ્મ છે. બીજા સ્કંદમાં જે કથા આવે છે કે પરીક્ષિત રાજા જઈ રહ્યા હતા અને એમણે ધર્મરૂપી બળદ અને પૃથ્વીરૂપી ગાયનો સંવાદ સાંભળ્યો, એની સંગતિ એ લીલાની સાથે મળે છે. એકને આપણે ગાય અને એકને બળદ માની લઈએ. પછી આપણે જોઈએ કે શ્રીજી બાવાની પીઠિકામાં જમણી બાજુ એક મુનિનું ચિહ્ન સૌથી ઉપર આવે છે. તો ત્રીજા સ્કંદમાં માતાના ઉદ્ધાર માટે જે કપિલ મુનિ અવતરિત થયા, ભગવાનનો જે કપિલ અવતાર થયો જેમણે સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવ્યું, એની સંગતિ એ લીલાની સાથે મળે છે. ચોથા સ્કંદની સંગતિ જોઈએ તો શ્રીજી બાવાની પીઠિકામાં ડાબી એટલે આપણી જમણી પ્રભુની ડાબી બાજુ સૌથી ઉપર બે મુનિના દર્શન થાય છે. આ બે મુનિ એટલે નર અને બીજા નારદ. નર એટલે પૃથ્વી રાજા અને નારદ કે જેમણે પ્રચેતાઓને ઉપદેશ આપીને પ્રભુની સન્મુખ કર્યા એ લીલાની સંગતિની સાથે મળે છે. પાંચમા સ્કંદમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન આવે છે, તો એની સંગતિ શ્રીજી બાવા જેની કંદરાની ઉપર ઠાડા છે એ સાક્ષાત ગિરિરાજજી એની સાથે મળે. છઠ્ઠા સ્કંદની સંગતિ જોઈએ તો છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા છે, પોષણ લીલા છે, એની સંગતિ પણ ગાયોના ચિહ્ન સાથે મળે. એકને ગાય ને એકને વાછરડું માની લઈએ. વાછરડું ગાયને ગમે તેટલા શિંગડા મારે પણ ગાય પોતાના દૂધથી પોતાના વાછરડાનું પોષણ કરે છે. એમ ભક્ત ભગવાનને ગમે તેટલો હેરાન કરે પરેશાન કરે પણ ઠાકોરજી પોતાની કૃપા વડે પોતાના ભક્તોનું પોષણ કરે છે, એની સંગતિ છઠ્ઠા સ્કંદની સાથે મળે છે. સાતમા સ્કંદની સંગતિ જોઈએ તો ઠાકોરજીની પીઠિકામાં જમણી બાજુ સિંહનું નરસિંહનું ચિહ્ન છે, તો સાતમા સ્કંદમાં પોતાના ભક્ત પ્રહલાદના ઉદ્ધાર માટે ભગવાન નરસિંહ સ્વરૂપે અવતરિત થયા. આઠમા સ્કંદની સંગતિ જોઈએ તો આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે, એની સંગતિ પણ સર્પના ચિહ્ન સાથે મળે. મંદરાચલ પર્વતને વલોણું બનાવી વાસુકી નાગને નેત્રું બનાવીને સમુદ્ર મંથન થયું છે. નવમો સ્કંદ ભગવાનની ઈશાનું કથા, ભગવાનના નિષ્કામ ભક્તોની કથા છે, એની સંગતિ મોરના ચિહ્ન સાથે મળે. મોર એ પ્રભુનો નિષ્કામ ભક્ત છે, એટલા માટે પ્રભુએ પોતાના શ્રીઅંગમાં ધારણ કર્યો છે. અને મોર એ શુદ્ધ પક્ષી છે, એટલા માટે ઠાકોરજીનું પીછું પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. દસમસ્કંદની લીલા જોઈએ તો પીઠિકામાં જેટલા પણ ચિહ્નો છે બધાની સંગતિ દસમસ્કંદની લીલા સાથે મળે. અગિયારમો સ્કંદ મુક્તિ લીલા છે, સર્પની સાથેની સંગતિ મળે. સર્પને જ્યારે કાચલી ઉતારવાનો સમય થાય
ત્યારે કહેવાય કે સર્પ આંધળો બની જાય છે ને બહારનું કોઈ પણ દ્રશ્ય દેખાતું નથી, એની કાચળી પૂરી ઉતરી જાય પછી જ બહારના દ્રશ્યને જોઈ શકે. એમ મનુષ્ય પણ જ્યાં સુધી અહંતા ને મમતારૂપી કાચળી ઓઢી હશે ત્યાં સુધી આ જગતમાં પ્રભુ સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ પ્રભુના દર્શન એને થતા નથી. મુક્તિ લીલા છે. અહંતા ને મમતાનું જ્યારે સમર્પણ થાય ત્યારે જગતમાં સર્વત્ર એને પ્રભુના દર્શન થાય. અને બારમો સ્કંધ એટલે આશ્રય લીલા. ઠાકોરજીનો વામ શ્રીહસ્ત, જે ડાબા શ્રીહસ્તના આપણે દર્શન કરી રહ્યા છીએ, ગીતાજીમાં જે ભગવાને અર્જુનને કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, હે અર્જુન તું બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી અને મારા એકના શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. એમ ઠાકોરજી પોતાનો વામ શ્રેયસ્ત ઊંચો કરીને પોતાના ભક્તોને પોતાની સન્મુખ બોલાવી રહ્યા છે કે હે જીવ તું બધા જ તારા લૌકિક સાધનોનો આશ્રય છોડી અને મારા એકના શરણમાં આવી જા, તારો યોગ ક્ષેમ હું વહન કરીશ. જો શ્રીજી બાવાની કેટલી મોટી કૃપા આપણા સૌના પર છે, આનાથી મોટી બાહેધરી બીજું કોણ આપણને આપી શકે. વામ શ્રીયસ્ત ઊંચો કરીને શ્રીજી બાવા આપણને સૌને બોલાવી રહ્યા છે, હે જીવ સમયસર ચેતી જા, સમયસર તું મારા શરણમાં આવી જા, અને હજી પણ જો તું મારા શરણમાં નહીં આવે તો પછી એટલું મોડું થઈ જશે કે ક્યારે તું મારી સન્મુખ નહીં આવી શકે. અને જીવ પણ વિચારે છે કે આ સંસારની થપાટો ખાઈ ખાઈને હું થાકી ગયો છું, હે પ્રભુ આપને છોડીને હું આ લૌકિકમાં બહુ ભટક્યો બહુ ભટક્યો, શ્રી વલ્લભની કૃપાથી મને બ્રહ્મ સંબંધ થયો છે, આપની શરણમાં શ્રી વલ્લભે મને પહોંચાડ્યો છે, આપ કૃપા કરીને મારો હાથ એવો મજબૂતીથી પકડો કે હું તો જીવ છું કદાચ આપનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરું પણ આપ કૃપાળો છો ક્યારેય મારો હાથ છોડશો નહીં. અને જો એટલા માટે છે ભાગવતજીના સ્કંદની જો આપણે સંગતિ શ્રીઅંગની સાથે કરીએ તો પહેલા બંને સ્કંદ ઠાકોરજીના દક્ષિણ અને વામ ચરણારવિંદ છે, એ હિસાબે જોઈએ તો ત્રીજો અને ચોથો સ્કંદ ઠાકોરજીના સાથળ હોવા જોઈએ. નીચેથી આપણે શરૂઆત કરીએ તો પણ એવું ના કહેતા ત્રીજો અને ચોથો સ્કંદ એ ઠાકોરજીના બાહુ કયા છે, ભુજા કઈ છે. એનું કારણ છે કે જે જીવ ઠાકોરજીના શરણમાં આવે છે, જે જીવ પ્રભુના ચરણારવિંદ પકડી લે છે, પ્રભુ પણ કેટલા કૃપાળુ છે કે પોતાના શરણમાં આવેલા જીવોને પોતાના બંને બાહુથી ઉપાડીને પોતાના હૃદયની સાથે લગાડી લે છે. એટલા માટે ત્રીજો અને ચોથો સ્કંદ ઠાકોરજીની ભૂજાઓ છે. અને ઠાકોરજી વામ શ્રીય સૂચો કરીને બોલાવે છે. એનું કારણ તમને પૂછું કે આપણે લોકો લૌકિકમાં કોઈને બોલાવીએ તો આમ ઇશારો કરીએ કે આમ ઇશારો કઈ રીતે આપણે બોલાવીએ? તમે કોઈને કઈ રીતે બોલાવો? આપણે આ રીતે આમ બોલાવીએ. પણ શ્રીજી બાવાનો વામ શ્રીય આ રીતે ઊંચો છે. એનું કારણ શ્રીજી બાવા આપણને કહે છે કે જીવ તું મારા શરણમાં આવ, પણ સીધે સીધો જો તું મારી શરણમાં આવીશ તો હું તને ઓળખવાનો નથી. વામ શ્રીય સૂચો કરીને પ્રભુ બોલાવે છે. એનું કારણ વામ અંગ એ સ્વામીજીનો ભાગ છે. સ્વામીજી પ્રભુના વામાંશ કહેવાય છે અને શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર સ્વામીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે. શ્રીજી બાવા વામ શ્રીય સૂચો કરીને કહે છે કે જીવ સીધે સીધો મારી સન્મુખ આવીશ તો હું તને ઓળખવાનો નથી, પણ શ્રી વલ્લભના માધ્યમથી જો તને બ્રહ્મ સંબંધ થશે અને વલ્લભના દ્વારા જો તું મારા શરણમાં આવીશ તો મારો ને તારો જૂનો પરિચય છે, હું ક્યારેય તને છોડવાનો નથી. એટલા માટે વામ શ્રીય સૂચો કરીને શ્રીજી બાવા પોતાના જીવોને બોલાવી રહ્યા છે.